गुड मॉर्निंग विद्यार्थी मित्रों, चैप्टर नंबर 7 निदर्शन पद्धति आगामी थ्योरी जो है गया लेक्चर में आपने 3-2 हमारा का सवाल जोयला था। निदर्शन की जरूरत, आदर्श निदर्शन लक्षणों और निदर्श को कद नक्की करते वक्त ध्यान में रखना मुद्दा। त्यार बाद आगर थ्योरी जो है विद्यार्थी मित्रों, निदर्शन पद्धति એટલે શું? एक मार्क की व्याख्या, निदर्शन पद्धति એટલે શું? तो समष्टि માંથી નિદર્શ પસંદ કરવાની રીત, समष्टि માંથી નિદર્શ પસંદ કરવાની રીત ને શું કહેવાય? નિદર્શન પદ્ધતિ કહે છે। તો નિદર્શન પદ્ધતિઓ કેટલી અને કઈ કઈ? સાંભળી લેજો, નિદર્શન પદ્ધતિના પ્રકારો કેટલા અને કયા કયા? તો નિદર્શન પદ્ધતિ ત્રણ પ્રકાર, ત્રણ રીત છે। સરળ યાદશીક નિદર્શન, સ્તરીત યાદશીક નિદર્શન અને પદિક નિદર્શન। સવાલ પૂછાય વિદ્યાર્થી મિત્રો, નિદર્શન પદ્ધતિઓના પ્રકારો જણાવો। પહેલો સરળ યાદશીક નિદર્શન, બીજો સ્તરીત યાદશીક નિદર્શન અને ત્રીજો પદિક નિદર્શન। આ ત્રણ પદ્ધતિઓ છે। માં પહેલી પદ્ધતિ છે આપણી સરળ યાદશીક નિદર્શન। કઈ પદ્ધતિ છે? સરળ યાદશીક નિદર્શન, જેમાં સમષ્ટિના દરેક એકમને નિદર્શમાં પસંદ થવાની સમાન તક આપવામાં આવે તેને સરળ યાદશીક નિદર્શન પદ્ધતિ કહેવામાં આવે છે। ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો, જેમાં સમષ્ટિના દરેક એકમને નિદર્શમાં પસંદ થવાની સમાન તક આપવામાં આવે તેને સરળ યાદશીક નિદર્શન કહે છે। દાખલા તરીકે મેં તમને કીધું, 1-10 નંબર લખેલી ચિઠ્ઠી છે, ડબ્બામાં નાખેલી છે, એમાંથી મારે 2 ચિઠ્ઠી ઉપાડવાની છે, દરેકને સમાન તક છે, કોઈને પણ મળી શકે। દાખલા તરીકે ધોરણ 11 ના વિદ્યાર્થીઓ છે, એમાંથી મારે 1-10 નંબર લેવાના છે, એની એક પરીક્ષા લઉં છું, જેને સારા માર્ક્સ આવે ટોપ 10 વિદ્યાર્થી લેવાના છે, તો દરેક વિદ્યાર્થીને કેવી તક આપી? સમાન તક, બરાબર। તો તેની વ્યાખ્યા, જેમાં સમષ્ટિના દરેક એકમની નિદર્શમાં પસંદ થવાની સમાન તક આપવામાં આવે તેને સરળ યાદશીક નિદર્શન પદ્ધતિ કહે છે। વિદ્યાર્થી મિત્રો, સરળ યાદશીક નિદર્શન પદ્ધતિ મેળવવાની પાછળ બે રીતો છે, રોટરીની રીત અને બીજી યાદશીક સંખ્યાના કોષ્ટકની રીત। પહેલી રીત છે રોટરીની રીત, એમાં શું હોય છે? તો કે નિદર્શ લેવાની આ એક ખૂબ સરળ અને પ્રચલિત રીત છે। કેવી છે? ખૂબ સરળ અને પ્રચલિત છે કે આ રીતમાં એકમની ઓળખ માટે 1-2-3 આ રીતે નંબર એ પ્રમાણે ક્રમ આપી ચિઠ્ઠી બનાવવામાં આવે છે અને તેમાંથી ચિઠ્ઠી પસંદ કરી નિદર્શ પસંદ કરવામાં આવે છે। ટૂંકમાં લોટરીની રીતમાં આપણે જે ચિઠ્ઠી ઉછાળી છે એ રીતનો ઉપયોગ થાય છે, બરાબર, ખૂબ જ સરળ અને પ્રચલિત રીત છે। પેલા જે સમસ્યાના એકમો છે એને ઓળખ આપતી હતી 1-2-3-4-5 નંબર એક તે, પછી એની ચિઠ્ઠી બનાવવામાં આવે, ચિઠ્ઠી એક ડબ્બામાં મૂકવામાં આવે અને આ ડબ્બામાંથી યાદશીક રીતે ચિઠ્ઠી પસંદ કરવામાં આવે છે, તો તેને લોટરીની રીત કહેવાય। બીજી રીત છે વિદ્યાર્થી મિત્રો, યાદશીક સંખ્યાના કોષ્ટકની રીત। કઈ છે? યાદશીક સંખ્યાના કોષ્ટકની રીત। તો જ્યારે એકમોની સંખ્યા વધુ હોય ત્યારે આ રીતનો ઉપયોગ વધુ થાય। વિદ્યાર્થી મિત્રો, એકમોની સંખ્યા વધુ છે તો એને ક્રમ આપવાના, ઓળખ આપવાની, ચિઠ્ઠી બનાવવાની, આ બધું કાર્ય કેવું લાગે? કંટાળાજનક લાગે। જ્યારે એકમોની સંખ્યા કેવી હોય? વધુ હોય ત્યારે આપણે યાદશીક સંખ્યાના કોષ્ટકની રીતનો ઉપયોગ કરીશું। શેનો ઉપયોગ કરશો? યાદશીક સંખ્યાના કોષ્ટકો। યાદશીક સંખ્યાના કોષ્ટકો ત્રણ કોષ્ટકો છે વિદ્યાર્થી મિત્રો, ત્રણ રીતે કોષ્ટક દ્વારા માહિતી મેળવી શકાય છે। પેલો એલએચસી ઇફેક્ટ ના કોષ્ટક, તો એલએચસી ઇફેક્ટ ના કોષ્ટક, આ કોષ્ટક સૌથી વધુ પ્રચલિત કોષ્ટક છે। વિદ્યાર્થી મિત્રો, એક માર્ક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ, યાદશીક સંખ્યાના કયા કોષ્ટક સૌથી વધુ પ્રચલિત કોષ્ટક છે? તો એલએચસી ઇફેક્ટ ના કોષ્ટક,
पूछा है सवाल क्लास नंबर 10 के से विद्यार्थी मित्रों यादर्शिक संख्या ना क्या कोष्टक सौथी वधु प्रचलित कोष्टक छे तो एलएससी क्रिकेट ना कोष्टक छे ये सौथी वधु प्रचलित कोष्टक બીજો કોષ્ટક ફિશર અને એક્સ ના કોષ્ટક કયા છે ફિશર અને એક્સ ના કોષ્ટક બીજો અમેરિકાની હેન્ડ કોર્પોરેશન સંસ્થાના કોષ્ટક ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો સવાલ પૂછાય યાદશીક સંખ્યાના કોષ્ટકો જણાવો ત્રણ કોષ્ટક એલએસસી ક્રિકેટ ના કોષ્ટક બીજો ફિશર અને એક્સ ના કોષ્ટક ત્રીજો અમેરિકાની હેન્ડ કોર્પોરેશન સંસ્થાના કોષ્ટક સૌથી વધુ પ્રચલિત કોષ્ટક કો છે તો કયા આવશે એલએસસી ટિબેટના કોષ્ટક ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જે થિયરીમાં આગળ સરળ યાદશીક નિદર્શન પદ્ધતિના લાભ અને ગેરલાભ આ ચોથો સવાલ બે માર્ક ત્રણ આપણે જોઈ ગયા ચોથો સવાલ બે માર્કનો સરળ યાદશીક નિદર્શન પદ્ધતિના લાભ અને ગેરલાભ બે લાભ લખવા પડે છે બે ગેરલાભ લખવા પડે બે માર્કનો સવાલ છે ओके लाभ માં જોઈએ તો સમાસના દરેક એકમે નિદર્શમાં પ્રવેશવાની સમાન તક હોવાથી પૂર્વગ્રહ કે પક્ષપાત જોવા મળતો નથી સમજી લો સમાસના દરેક એકમે નિદર્શમાં પ્રવેશવાની કેવી તક આપવામાં આવે છે સમાન તક તેથી પૂર્વગ્રહ કે પક્ષપાત જોવા મળતો નથી આપણે જોઈએ 10 નંબર લખેલી ચિઠ્ઠી છે બધાની સામે ઉપાડવામાં આવે છે બરાબર કોઈ પણ નંબર આવી શકે પાર્ટે પૂર્વગ્રહ કે પક્ષપાત જોવા મળતો નથી પહેલો પહેલો બીજો તે સમસ્તીનું વધુ યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવે છે કારણ કે સમસ્તીમાંથી નિદર્શ પસંદ કરે છે તેથી તે સમસ્તીનું વધુ યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવે છે ત્રીજો ઓછા ખર્ચ અને ઓછા સમયમાં વધુ વિશ્વસનીય માહિતી મેળવી શકાય છે ખર્ચે ઓછો આવશે અને ઓછો સમયમાં આપણે વધુ વિશ્વસનીય માહિતી મેળવી શકીએ હા કુલ ત્રણ લાભ છે વિદ્યાર્થી મિત્રો પહેલો લાભ સમાસના દરેક એકમને નિદર્શમાં પ્રવેશવાની સમાન તક આપવામાં આવે છે તેથી પૂર્વગ્રહ કે પક્ષપાત જોવા મળતો નથી બીજો તે સમાસનું વધુ યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવે ત્રીજો ઓછા ખર્ચ અને ઓછા સમયમાં વધુ વિશ્વસનીય માહિતી મેળવી શકાય છે ઓછો ખર્ચ અને ઓછા સમયમાં કેવી માહિતી વધુ વિશ્વસનીય માહિતી મેળવી શકીએ છીએ ત્રણ લાભ જોયા પછી વિદ્યાર્થી મિત્રો ત્રણ ગેરલાભ છે પહેલો ગેરલાભ બધા જ એકમોની યાદી ન હોય તો આ પદ્ધતિ ઉપયોગી નથી ટૂંકમાં સમસ્યાના જેટલા એકમો છે એટલા બધાની યાદી જરૂરી છે બરાબર જો બધા જ એકમોની યાદી ન હોય તો આ પદ્ધતિ યોગ્ય નિવડતી નથી ઉપયોગી નિવડતી નથી બીજો ગેરલાભ જ્યારે સમસ્યાનું કદ મોટું હોય ત્યારે તેને ક્રમ આપવાનું કાર્ય કંટાળાજનક લાગે છે તો મેં તમને કીધું 400 જણામાંથી મારે 10 જણા પસંદ કરવાના છે તો આ 400 ચિઠ્ઠી બનાવવાની અને ક્રમ આપવાનો આ બધું કાર્ય કંટાળાજનક અને સમય માંગી લે છે તેથી જ્યારે સમસ્યાનું કદ મોટું હોય ત્યારે તેને ક્રમ આપવાનું કાર્ય કંટાળાજનક લાગે ત્રીજો જો નિદર્શનું કદ નાનું હોય તો નિદર્શ સમસ્યાનું યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવતું નથી જો નિદર્શનું કદ કેવું હોય નાનું હોય તો નિદર્શ સમસ્યાનું યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવતું નથી ટૂંકમાં ત્રણ ગેરલાભ છે પહેલો બધા જ એકમોની યાદી ન હોય તો આ પદ્ધતિ ઉપયોગી નિવડતી નથી બીજું જ્યારે સમસ્યાનું કદ મોટું હોય ત્યારે તેને ક્રમ આપવાનું કાર્ય કંટાળાજનક લાગે છે ત્રીજું જો નિદર્શનું કદ નાનું હોય તો નિદર્શ સમસ્યાનું યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવતું નથી વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાં ટોટલ આટલી થિયરી છે આ થિયરી કમ્પ્લીટ તમારે કપડામાં તમારે લખવાની રહેશે ઓકે વિદ્યાર્થી મિત્રો થિયરી કમ્પ્લીટ કર્યા પછી સ્વાધ્યાય પર આવીએ સ્વાધ્યાયમાં તમારે વિભાગ એ અને બી
વિકલ્પોને એક માર્કના સવાલ જે તેની નજર આવી જાય છે તે તમારી જાતે કમ્પ્લીટ કરવાના છે લખવાના રહેશે ત્યારબાદ વિભાગ સી લખવાનો છે ને કારણ કે જે તેની છે બધી તેમાં આવી જશે ઓકે વિભાગ એ ને બી હોમવર્કમાં કમ્પ્લીટ કરવાનો છે વિભાગ સી લખવાનો નથી વિભાગ ડી માં આપણે જોઈશું દાખલા જે જોવાના છે બાકીનું કોઈ લખવાનું છે નહીં દાખલા નંબર 13 થી આપણે જોઈશું 1 થી 12 સવાલ છે એ લખવાના નથી દાખલા નંબર 13 માં જોઈએ નીચેની યાદચ્છિક સંખ્યાનો ઉપયોગ કરી બેંકના 100 એટીએમ માંથી 5 એટીએમ નો પુરવણી રહિત પ્રકારે યાદચ્છિક નિદર્શ મેળવવાનો છે સમજી લેજો 100 એટીએમ માંથી 5 મેળવવાના છે તો સમસ્તીનું કદ એટલે કેપિટલ N બરાબર 100 એમાંથી જે પસંદ કરવાનો હોય એટલે નિદર્શનું કદ
923 599 667 320 910 484 786 691
203 405 545 111 ત્યારબાદ 446 776 651 816 233 616 250 816 અને 010 આટલી સંખ્યાઓ છે પુરવણી રહિત અને પુરવણી સહિત બંને કીધું છે બરાબર પુરવણી રહિત રહિત નિદર્શ ઓકે કેપિટલ એફ કેટલો છે 350 350 એ તેથી નાની સંખ્યા પસંદ કરતા તે વિદ્યાર્થી મિત્રો 350 કે તેથી નાની સંખ્યા પસંદ કરવાની કેટલી સાત એ સમસ્તી ત્રણ પદની છે ત્રણ અંકની અને નિદર્શ સમૂહ સંખ્યા છે તે પણ ત્રણ અંકની છે તો 350 કે તેથી નાની સંખ્યા ચાલો પહેલી 170 350 કરતા નાની 111 350 કરતા નાની 352 મોટી છે 002 350 કરતા મોટી 203 405 નહીં આવે 504 ને 111 પુરવણી રહિત કીધું 111 એક વખત આવી ગયા એટલે બીજી વખત લઈ શકાય નહીં વિદ્યાર્થી મિત્રો પછી 233 પછી 300 પછી 250 એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત સાત સંખ્યા થઈ ગઈ 350 કે તેથી નાની સાત સંખ્યા લેવાની છે બરાબર એક સંખ્યા બીજી વખત આવી જોઈએ પુરવણી સહિત નિદર્શ ઓકે પુરવણી સહિત નિદર્શ તો 350 કે તેથી નાની સંખ્યા પસંદ કરતા વિદ્યાર્થી મિત્રો આ સંખ્યા લેવાની છે બધી કમ્પ્લીટ પણ એક સંખ્યા નંબર દ્વારા આવે તો લઈ લેવાની 002 203 પછી 111 આવે છે જો સહી તમે બીજી વાર લઈ લીધી પછી 233 પછી 300 એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત થઈ ગઈ આ પુરવણી સહિત અને પુરવણી રહિત બંને પુરવણી સહિતમાં એક સંખ્યા બીજી વખત આવે તો લેવાની અને રહિતમાં લેવાની રહેશે નહીં ખાસ ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરળ દાખલો હશે આગળ જોઈએ આપણે હવે ઓકે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 16 જોઈએ આપણે એક કોલેજના અધ્યાપકગણ વિશે અભિપ્રાય મેળવવા માટે તે કોલેજના 600 વિદ્યાર્થીઓમાંથી 2% વિદ્યાર્થીનો પુરવણી સહિત નિદર્શ પસંદ કરવાનો છે કોલેજમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય એમ બધા જ વર્ષમાં 200 વિદ્યાર્થી ભણે છે નીચેની ત્રણ અંકવાળી યાદશીક સંખ્યાનો ઉપયોગ કરો પ્રથમ વર્ષની સંખ્યા એવી બીજા વર્ષની ત્રીજા વર્ષ કુલ 600 વિદ્યાર્થી છે અને 2% નિદર્શ હવે દરેક વર્ષમાં 200 વિદ્યાર્થી છે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપતો ખાસ પ્રથમ વર્ષને આપણે N1 એના 200 N2 એના 200 અને N3 એના 200 એના આધારે સ્મોટ N1 2% નિદર્શ પસંદ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો ત્રણેય વર્ષના ત્રણ દાખલા થશે પહેલા વર્ષને 1% બીજા અને ત્રીજા વર્ષના મતલબ કે કુલ એકમાં ત્રણ દાખલા છે તો ત્રણ દાખલા માટે આપણે બરાબર ત્રણેય વર્ષમાં 200 વિદ્યાર્થી છે પહેલા વર્ષના કેપિટલ એન 200 બીજા વર્ષના કેપિટલ એન ને એન 2 વડે દર્શાવ્યો 200 અને ત્રીજા વર્ષના
જેસે સમજતે એ એ 3 વડે બસતો એના 2 ટકા લેવાનો બસતો ના 2 ટકા આપણે 4 એમ 1 એટલે 4 એમ 2 એટલે 4 અને સ્મોલ એમ 3 એટલે 4 ઓકે 2 2 ટકા ના વિદર્શ લેવાના છે હવે વિદ્યાર્થી મિત્રો પુરાવણી રહિત કીધું છે પુરાવણી રહિત વિદર્શ पुरावणी रहित निदर्श कैपिटल एन कितना છે આપનો બસ તો 200 કે તેથી નાની સંખ્યા વસન કરતા 200 કે 200 થી નાની સંખ્યા આપણે વસન કરતા ઓકે તો જો કયા વર્ષ માટે પહેલા પ્રથમ વર્ષ માટે આજે ડાટો ગણી છે આપણે પ્રથમ વર્ષ માટે બરાબર અને પહેલા વર્ષની સંખ્યાઓ ધ્યાનમાં લેશો પછી બીજા વર્ષનો ડાટો ગણશો ત્યારે બીજા વર્ષ માટે પ્રથમ વર્ષ માટે બરાબર 200 કે 200 થી નાની સંખ્યા જો પ્રથમ વર્ષમાં એટલે 158 200 કરતા નાની 02 200 કરતા નાની 400 મોટી 009 પછી 200 કરતા નાની સંખ્યા વિદ્યાર્થી મિત્રો 200 200 કે 200 નાની 4 સંખ્યા 158 092 009 અને 200 4 સંખ્યા આપણે પસંદ કરવાની છે જેજાય પ્રથમ વર્ષ માટે આ રીતે બીજા વર્ષ માટે પુરાવણી રહિત નિદર્શ ઓકે તો એમાં પણ એમાં લખશો 200 કે તેથી नानी संख्या पसंद करता ओके तो 200 के 200 की नानी संख्या वर्ष 2 માટે ચાલો પહેલી 0 19 200 કરતા નાની પછી 131 પછી 0 57 પછી 0 0 6 4 સંખ્યા થઈ ગઈ પુરાવણી રહી એક સંખ્યા નંબર વખત આવી જોઈએ નહીં ત્રીજા વર્ષ માટે પુરાવણી રહી નિદર્શ ઓકે ત્રીજા વર્ષ માટે વિદ્યાર્થી મિત્રો તો ત્રીજા વર્ષ માટે આપણે સંખ્યા પસંદ કરીશું ત્રીજા વર્ષનો કેપિટલ એન કેટલો છે 200 છે તો 200 કે તેથી નાની સંખ્યા પસંદ કરતા 200 કે 200 થી નાની સંખ્યા પસંદ કરતા ત્રીજા વર્ષમાંથી પસંદ કરશો ત્રીજા વર્ષમાં 200 કે 200 થી નાની 027 070 198 200 ઓકે 200 કે 200 થી નાની સંખ્યા નહીં લઈએ તો 027 070 198 અને 200 પુરાવણી રહે આ રીતે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરળતાથી આપણે દાખલો ગણી શકીએ છીએ હવે જો દાખલા નંબર 17 છે એમાં તમને કીધેલો છે જો થોડે માહિતી આપી છે તમને દાખલા નંબર 17 માં એક ગામમાં 30 નાના ખેડૂતો અને 20 મોટા ખેડૂતો માંથી ખાતરનો વપરાશ જાણવા માટે 10 ખેડૂતોનો યાદશીક નિદર્શ પસંદ કરો અને જેમાંથી 6 નાના ખેડૂતો અને 4 મોટા ખેડૂતો લેવાના છે સમજી લીધો બે પ્રકારના ખેડૂતો છે નાના ખેડૂતો નાના ખેડૂતો છે એની સંખ્યા આપણે કેપિટલ N1 લઈએ એની સંખ્યા કેટલી છે 30 બરાબર અને મોટા ખેડૂતો એની સંખ્યાને લઈએ કેપિટલ 2 એટલે પાસે 20 ઓકે હવે એમાંથી પસંદ કેટલા કરવાના છે એટલે સ્મોલ એ નાના ખેડૂતો 6 અને મોટા ખેડૂતો સ્મોલ n2 બરાબર 4 પસંદ કરવાના છે બરાબર કેપિટલ n એટલે 30 એટલે સ્મોલ n સ્મોલ n એટલે 6 30 માંથી 6 અને 20 માંથી કેટલા પસંદ કરવાના છે 4 નાના અને મોટા આમાં કેમ આપણે પ્રથમ દ્વિતીય અને તૃતીય વર્ષ આપ્યું તો આમાં નાના અને મોટા કે કોઈ પાસે એને આધારે સંખ્યા પસંદ કરવાની રહેશે તમારે તો જો
નાના ખેડૂતો તમને આપેલા છે 12 95 20 84 56 52 52 53 10 45 ઓકે નાના કડકોની સંખ્યા કેવી છે કે નાના કડકોનો કઈ રીતે કીધેલો છે તમને પુરવણી રહીત્ય પુરવણી છે જો કાંઈ કીધેલું નથી બરાબર તો આપણે લઈશું નાના કડકો માટે કે જે પિતાને કેટલા આવશે 30 તો 30 કે તેથી નાની સંખ્યા પસંદ કરતા ઓકે 30 કે 30 થી નાની સંખ્યા પહેલી 12 18 20 પછી 11 03 તકલીફ પસંદ કરવાની 6 1 2 3 4 5 ને 10 1 2 3 4 5 ને 6 ઓકે 6 સંખ્યા દઈ ગઈ આ રીતે મોટા ખેડૂતોમાં ચાલો મોટા ખેડૂતો તમને અહીં પાછે 40 34 11 72 55 58 76 78 ઓકે ઓકે પુરવણી રહી કે પુરવણી સહિત વિદ્યાર્થી મિત્રો કંઈ કહેવામાં આવ્યું નથી એટલે આમાં કેપિટલ એમ કેટલો છે 20 તો 20 કે તેથી નાની સંખ્યા પસંદ કરતા ઓકે તો જો એ મોટા કડકામાં પહેલી 4 20 કે 20 થી નાની 11 પછી પાછી 11 પછી 9 8 કેટલી સંખ્યા પસંદ કરવાની છે 4 અને પુરવણી રહી ગયો તો 11 એક વાર લખવાના છે એટલે કેટલા લખવાના 13 આવશે ઓકે આ રીતે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરળતાથી દાખલા ગણી શકો બાકીના 18 19 20 ભણવાના નથી પ્રતીક નિદર્શનના તો અહીંયા તમારું ચેપ્ટર કમ્પ્લીટ પૂર્ણ થાય છે